વડોદરા શહેરમાં વર્ષ 2023-24 દરમિયાન 38 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું છે. તાજેતરમાં એક સાયબર ક્રાઇમ કેસમાં 5 નાઇજેરિયન આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં સાયબર ક્રાઇમમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મોટાભાગે સોશિયલ મીડિયા રિલેટેડ ફ્રોડ, જેમાં ફેક આઇડેન્ટિટી અને ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ, જેમાં મુખ્યત્વે ટાસ્ક ફ્રોડ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સનો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023 દરમિયાન કુલ 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં 45 આરોપીઓ રાજ્ય બહારના છે. યર ટુ યર વેરી કરે છે. 2023 દરમિયાન લગભગ 36 કરોડનો ફાઇનાન્શિયલ ફ્રોડ વડોદરા સિટીમાં નોંધાયેલ છે. મુખ્યત્વે તમારે જે ડિજિટલ પ્રોફાઇલ છે એને સેફ એન્ડ સિક્યોર રાખવી જોઈએ અને લોક્ડ રાખવી જોઈએ. અને ફાઇનાન્શિયલ ફ્રોડ રિલેટેડમાં તમારા જે પણ આધાર કાર્ડ છે, બેંક ડિટેલ્સ છે, એ વધારે મતલબ કોઈને શેર ન કરવી જોઈએ. સાથોસાથ તમને કોઈ પણ અજાણી એપ્લિકેશન થી કોઈ લિંક મળે છે તો તે ન ડાઉનલોડ કરવી જોઈએ. અને સાયબર ક્રાઇમ થયેથી 1930 પર તાત્કાલિક કોલ કરવો જોઈએ અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.